नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग खत्री, आप सबनों आ विडियो लेक्चर ની અંદર સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચર થી આપણે નવા ટોપિક ની શરૂઆત કરી હતી, જેનું નામ હતું બેઝિક પદાવલિઓ. એની અંદર ઘણા બધા બેઝિક શબ્દો થી શરૂઆત કરી હતી, એની વ્યાખ્યાઓ થી શરૂઆત કરી હતી, બેઝિક પદાવલિઓ ની વ્યાખ્યા આપી હતી, ચલ અચળ વિશે માહિતી મેળવી, બેઝિક પદાવલિઓ નું વર્ગીકરણ બે ભાગમાં કર્યું હતું આપણે, ચલોની સંખ્યાને આધારે, પદોની સંખ્યાને આધારે, અને છેલ્લે સહગુણકો વિશે આપણે માહિતી મેળવી હતી. આજે એક સ્ટેપ આગળ વધીએ છીએ, એની અંદર આપણે એક નવો શબ્દ લઈએ છીએ, સજાતીય પદો. મિત્રો, હવે જે શબ્દ આવે છે સજાતીય પદો, અને ત્યાર પછી આવશે વિજાતીય પદો, ખૂબ અગત્યના છે. જ્યાં સુધી તમને સજાતીય પદો ઓળખતા ન આવડે ત્યાં સુધી તમે જુદી જુદી પદાવલિઓના સરવારા બાદબાકી કરી શકશો નહીં. કારણ કે પદાવલિઓની અંદર સરવારો અને બાદબાકી તેનો જ થાય જેઓના પદ સજાતીય હોય, અથવા જે પદો સજાતીય હશે તે જ પદોનો આપણે સરવારો બાદબાકી કરી શકશું. વિજાતીય પદોના સરવારા બાદબાકી આપણે કરી શકતા નથી. એટલે પદાવલિઓના સરવારા બાદબાકીના જ્યારે પ્રશ્નો આવે છે તે પ્રશ્નો આપણે ત્યારે જ સોલ્વ કરી શકીએ છીએ, અથવા તે પ્રશ્નોના જવાબ આપણે ત્યારે જ આપી શકીએ છીએ જ્યારે આપણે સજાતીય પદો ઓળખી શકતા હોઈએ. તો એક સાદી સિમ્પલ આપણે વ્યાખ્યા લઈએ છીએ સજાતીય પદોની. તો જે પદોમાં ચલ ઘાતાંક સહિત સમાન હોય તેવા પદોને સજાતીય પદો કહે છે. એકદમ શોર્ટકટમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે પદોમાં જો સજાતીય પદ છે એટલે આપણે બે કે બેથી વધારે પદો આવશે તેની આપણે વાત કરવાની, કે સરખામણી છે. એક રીતને જોવા જઈએ તો તમારી સામે બે પદ મૂકવામાં આવે ને તમારે કહેવાનું છે કે આ બે પદ સમાન સજાતીય પદ છે કે વિજાતીય પદ છે. તો એ કેવી રીતે જોઈ શકશું? તેના માટે ચલ જોવાનો અને એની ઘાટાંક જોવાની. ચલ પ્લસ ઘાટાંક બંને સમાન હોવા જોઈએ તો અને તો જ એમને આપણે સજાતીય પદો કહેશું. ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હું લઉં છું પહેલા 5x² તો આનું સજાતીય પદ મારે લખવું હોય તો મારે શું હોવું જોઈએ? આના સજાતીય પદમાં શું હોવું જોઈએ? તો ચલ ઘાટાંક સહિત સરખો હોવું જોઈએ. એટલે આના પછી હું ગમે તે પદ લખું એની અંદર માત્ર ને માત્ર x² જ હોવો જોઈએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે હું પહેલા x² ફિક્સ કરી દઉં છું હવે એની સાથે, એટલે કે એનો સહગુણક હું ગમે તે રાખું, કે 7 રાખું કે -7 રાખું, તો આ બે પદ સજાતીય પદ કહેવાશે. બીજું, આનું જ સજાતીય પદ લખવું હોય તો મારે x² ફિક્સ જ રાખવાનો, એની આગળ ખાલી સંખ્યા બદલતા રહેવો. એટલે આ ત્રણે ત્રણ સજાતીય પદો છે એમ કહેવાશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? બીજું એક ઉદાહરણ લઉં છું કે 15a² bc, આ જે પદ છે એનું સજાતીય પદ મારે લખવું હોય તો મારે એ પદની અંદર માત્ર ચલ જોવાનો, અને ચલ તરીકે કોણ હોવો જોઈએ? a² bc. ધ્યાનથી જોજો મિત્રો, એ તો હોવો જ જોઈએ. જો માત્ર abc હશે તો આની સાથે સજાતીય પદ બનાવશે નહીં. કેમ? કારણ કે આમાં a² છે, જ્યારે આમાં a² નથી. તો આની સાથે સજાતીય પદ બનાવવું હોય તો શું હોવું જોઈએ? એ તો હોવો જ જોઈએ પણ એની બે ઘાટાંક હોવી જોઈએ, બી પણ હોવો જોઈએ એને એક ઘાટાંક હોવી જોઈએ, અને સી પણ હોવો જોઈએ એને એક ઘાટાંક હોવી જોઈએ. અને આગળ તમે અહીંયા કરી લઈ શકો -9, કે આગળ ગમે તે સંખ્યા હોય. આપણે સજાતીય પદ માટે શું ધ્યાનમાં રાખવાનું છે? ચલ, કે ચલ ઘાટાંક સહિત સમાન હોવા જોઈએ તો અને તો અને તો જ એને આપણે સજાતીય પદ તરીકે ઓળખી શકીએ છીએ. અને બીજી વ્યાખ્યા હવે લઈએ છીએ વિજાતીય પદો. તો જે પદોમાં ચલ અસમાન હોય અથવા ચલ સમાન હોય પરંતુ ઘાટાંક જુદી જુદી હોય તો તેવા પદોને વિજાતીય પદો કહે છે.
આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે આટલો ચલ અસમાન હોય તો પણ એને વિજાતીય પદ કહેવાય, અને ચલ સમાન હોય પરંતુ ઘાટાંગ જુદી જુદી હોવી જોઈએ. શું જુદી જુદી હોવી જોઈએ? ઘાટાંગ જુદી જુદી હોવી જોઈએ. તો ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું. એ પહેલું લઈએ એકદમ સિમ્પલ, 5x અને 3y. તો આ બે પદ આપણે લીધા છે, તો આ બંને પદ સજાતીય પદ નથી, એટલે કે એ વિજાતીય પદ છે. કેવી રીતે ખબર પડી? તો આમાં ચલ x છે ને આમાં ચલ શું છે? y છે. બીજું ઉદાહરણ લઈએ કે 5x² અને આ બાજુ 5x લઈએ, તો આ પણ વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ નથી, વિજાતીય પદ છે. કેમ? તમને ચલ સમાન દેખાશે પરંતુ એની ઘાટાંક જુદી જુદી છે. અહીં એક્સની ઘાટાંક 2 છે, જ્યારે અહીં એક્સની ઘાટાંક 1 છે. તેથી આ સજાતીય પદો નથી, વિજાતીય પદો છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ ટોપિક પરથી આપણે એ સમજવાની જરૂર છે કે સજાતીય પદ કેવી રીતે ઓળખશું. તો સજાતીય પદ હોવા માટે ચલ ઘાટાંક સહિત સરખો હોવો જોઈએ. ચલ તો સમાન હોવો જ જોઈએ, પણ એની ઘાટાંક પણ સમાન હોવી જોઈએ, તો અને તો જ આપણે એને સજાતીય પદ તરીકે ઓળખશું, અન્યથા એને આપણે વિજાતીય પદ તરીકે ઓળખશું. એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે એક ટેબલ પર 3 સફરજન છે અને 2 ચીકુ છે. તો શું વિદ્યાર્થી મિત્રો ટેબલ પર ટોટલ 5 સફરજન કહી શકાય? ના. 5 ચીકુ કહી શકાય? ના. કારણ કે 3 સફરજન છે અને આ 2 ચીકુ છે. બંને ફળો સમાન નથી, એટલે કે એ વિજાતીય ફળો છે, એટલે આપણે એનો સરવારો કરી શકતા નથી. તો આ બેઝિક કન્સેપ્ટ આપણે પદાવલિઓની અંદર ઉપયોગ કરશું. એટલે આના પરથી આપણે ખ્યાલ આવે છે કે સજાતીય પદો હશે તેનો જ સરવારો કે બાદબાકી થશે, વિજાતીય પદોનો સરવારો બાદબાકી થશે નહીં. અહીં એક્સ કે ચલ જે કંઈ પણ આવશે તેને તમે આ વ્યવહારિક ઉદાહરણ તરીકે તમે આ ફળોને જો મગજમાં રાખશો, જે તમને ઉદાહરણ આપ્યું, તો તે રીતે મગજમાં રાખશો તો હું આશા રાખું છું કે સરવારો બાદબાકીમાં તમને તકલીફ પડશે નહીં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ વસ્તુને આપણે અહીં નોંધ કરીને લઈ લઈએ. નોંધ તમારે જે ખાસ અગત્યની છે તેને ધ્યાનમાં રાખવાની છે કે સજાતીય પદોનો જ સરવારો કે બાદબાકી શક્ય છે. ને સજાતીય પદો હશે તો જ એનો સરવારો બાદબાકી થશે, અન્યથા જેવું છે તેવું રહેશે. સિમ્પલ વસ્તુ આપણે અગાર અમુક ઉદાહરણો તમને આપ્યા હતા અગાઉના લેક્ચરમાં, બેઝિક પદાવલીના આપણે ઉદાહરણ લીધા હતા કે દાખલા કે ત્રિપદીનું ઉદાહરણ લઉં તો x² - 2x + 5, આપણે ત્રિપદીનું આવું એક ઉદાહરણ લીધેલું. તો આપણે આને આ રીતે જ લખી રાખીએ, આનું આપણે આગળ સાદરૂપ નથી આપતા. કેમ? કારણ કે સરવારો બાદબાકી નથી થતું આમાં. આમાં પહેલું પદ છે x² વાળું, બીજું પદ છે માત્ર x² વાળું. આ બે પદ સજાતીય પદ કહી શકાય નહીં. ને છેલ્લું જે પદ છે તેમાં તો ચલ છે જ નહીં, એ અચળ પદ છે. એટલે આ 3 એ 3 વિજાતીય પદો છે, એટલે આલોકા 3 એ 3 વચ્ચે કોઈ સરવારો બાદબાકીની પ્રક્રિયા થશે નહીં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલું ઉદાહરણ લઉં કે 5x + 3x + 2y. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલા પદ છે વિદ્યાર્થી મિત્રો? 3. 1, 2 અને 3. તો આમાં સજાતીય પદ ઓળખવાનો આપણે પહેલા પ્રયત્ન કરશું. તો પહેલું પદ છે x² વાળું, બીજું પદ પણ x² વાળું જ છે. એટલે પહેલા બે પદમાં ચલ ઘાટાંક સહિત સમાન છે, એટલે પહેલા બે પદ આપણા સજાતીય પદ થશે. તો સજાતીય પદ હોવાથી એ લોકો વચ્ચે જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયા આપણે કરી શકીએ. તો આ પહેલું પદનું ચિહ્ન પ્લસ છે, બીજા પદનું ચિહ્ન પણ પ્લસ છે. તો સરવારાના નિયમ અનુસાર જો ચિહ્ન સમાન હોય તો શું થશે? સરવારો થશે. હવે અહીં વિદ્યાર્થી મિત્રો સરવારો હંમેશા સંખ્યાનો થશે. જેમ કે મેં તમને ઉદાહરણ આપું છું કે એક ટેબલ પર 3 સફરજન અને એની બાજુમાં બીજા 2 સફરજન મૂકેલા છે. તો ટેબલ પર ટોટલ કેટલા સફરજન થશે? 3 સફરજન + 2 સફરજન, તો ટોટલ 5 સફરજન થશે ને. આપણે સફરજન શબ્દનો પણ ઉલ્લેખ કરશું ને, એટલે આપણે સરવારો સંખ્યાનો તો કરશું જ, પણ એની સાથે જે ચલ છે તેને પણ જોઈન્ટ કરશું. એટલે આ ખાસ ધ્યાન રાખજો,
नहीं ख्याल आए तो जो हूँ उदाहरण तमने आपू छू सफरजन वालों के बीजू कोई पण फ्रूट तमे लई शको ते उदाहरण द्वारा आ सरवारो बादबाकी समझवानो प्रयत्न करजो। एटले शू विचारी सकशू कि 5x + 3x એટલે કે 5 સફરજન + 3 સફરજન તો ટોટલ 8 સફરજન, સફરજન એટલે આપણે અહીંયા શું લઈએ છીએ એક્સ, અને એના પછીનું જે પદ છે +2y ચિહ્ન સહિત બેઠું નીચે લખું છું। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આ બે વચ્ચેની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલા નક્કી કરીએ આ સજાત્ય પદ છે કે વિજાત્ય પદ। તો પહેલા પદમાં કોણ છે? ચલ એક્સ। બીજા પદમાં કોણ છે? ચલ વાય। તો શું ચલ સમાન છે? ના। તો આ સજાત્ય પદ કહેવાય? ના। શું કહેવાય? વિજાત્ય પદ। તો એ લોક વચ્ચે સરવારા બાદબાકીની પ્રક્રિયા થતી નથી। આ કોના જેવું છે? 8 સફરજન અને 2 ચીકુ। તો શું 8 સફરજન અને 2 ચીકુનો સરવારો કરીને આપણે 10 સફરજન કે 10 ચીકુ કહી શકીએ? ના। એટલા માટે આપણે આનો પણ સરવારો કરી શકીએ નહીં। અહીં ચલ એ કોઈક વસ્તુનો નિર્દેશ કરે છે, જે રીતે મેં તમને કીધું ને કે અહીં એક્સની જગ્યાએ મેં સફરજન લઉં છું અને વાયની જગ્યાએ ચીકુ લઉં છું। તો તે રીતે તમારે એક્સ અને વાયને માઇન્ડમાં રાખવાનું છે, મગજમાં રાખવાનું છે, તો તમે સરળતાથી સમજી શકશો કે આનો સરવારો થશે કે ન થશે। મોટે ભાગે વિદ્યાર્થીઓને આ વસ્તુમાં તકલીફ પડે છે કે કોનો સરવારો થશે અને કોનો સરવારો ન થશે। એટલા માટે આ ટોપિક ખરેખર બહુ અગત્યનો છે। આગળ જતા દાખલાઓની અંદર આનો ઉપયોગ આવશે। જ્યારે આપણે આગળ પ્રશ્નોની ચર્ચા કરશું, આગળ અવયવીકરણ વિસ્તરણ બધું આવશે, ત્યારે એ પ્રશ્નોની અંદર આનો ઉપયોગ કરવાનો આવશે વિદ્યાર્થી મિત્રો। એટલે ખાસ સમજો કે સજાત્ય પદ કોને કહેવાય, વિજાત્ય પદ કોને કહેવાય। સજાત્ય પદોનો જ સરવારો કે બાદબાકી થશે, વિજાત્ય પદોનો સરવારો બાદબાકી થશે નહીં। બીજું એક ઉદાહરણ લઈએ કે 9x² - 4xy + 5xy² - 2xy² તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા બે પદની વાત કરીએ તો એ સજાત્ય પદ છે કે નહીં તેની ચર્ચા કરીએ। તો આપણે તો શું વાત કરી કે ચલ ઘાતાંક સહિત સમાન હોય તો એ સજાત્ય પદ કહેવાશે। તો પહેલા એક્સની વાત કરીએ તો એક્સ છે, હા, બંને પદમાં એક્સની 2 ઘાતાંક છે, હા, વાય છે, હા, 1 ઘાતાંક છે, હા, તો આને સજાત્ય પદ કહેવાશે, હા। એના પછીની આપણે વાત કરીએ, એના પછીના બે પદ, ટોટલ 4 પદ છે। તો પહેલા 2 પદ જોયા અને છેલ્લા 2 પદ જોયા, તો છેલ્લા 2 પદની અંદર પણ આપણે ચર્ચા કરીએ તો એમાં પણ એક્સ છે, હા, બંનેમાં એક્સની 1 ઘાતાંક છે, હા, વાય પણ છે, હા, બંનેમાં વાયની 2 ઘાતાંક છે, હા, તો આ 2 પણ સજાતીય પદ થશે। તો મેં લાઈન ડ્રો કરેલી છે કે એ લોક વચ્ચે પ્રક્રિયા થશે। તો હું પહેલા 2 પદની વાત કરું જે સજાતીય પદ છે, તો એમાં સરવારો થશે બાદબાકી થશે તેની પહેલા ચર્ચા કરીએ તો પહેલા પદનું ચિહ્ન પ્લસ છે, બીજા પદનું ચિહ્ન માઇનસ છે, ચિહ્ન અલગ અલગ હોવાથી બાદબાકી થશે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સરવારો કે બાદબાકી આપણે સંખ્યાની જ કરશું, જે કંઈ પણ ચલ હશે તેને બેઠું નીચે જોઈન્ટ કરી દેશું। આ ખાસ ધ્યાન રાખજો, આપણે ચલોમાં કોઈ સરવારો બાદબાકી કરવાનો નથી, જે કંઈ પણ સરવારો બાદબાકી થશે તે એના સહગુણક સાથે જ થશે। ખ્યાલ આવે છે? તો 9 અને 4ની બાદબાકી શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5, મોટું પ્લસ છે એટલે +5 જ આવશે, ને જે ચલ સામાન્ય છે બંનેની અંદર તે બેઠું આવી જશે। જે રીતે આગળ વાત કરી તે અનુસાર કે અહીં શું થશે, 9 સફરજન - 4 સફરજન, તો 5 સફરજન થશે ને। ઓકે, હવે આની અંદર વાત કરીએ, આમાં પણ તમે જોશો 5xy² નું ચિહ્ન પ્લસ છે અને 2xy² નું ચિહ્ન માઇનસ છે, ચિહ્ન અલગ અલગ હોવાથી આ 2ની બાદબાકી થશે। તો 5 અને 2ની બાદબાકી શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3, મોટું પ્લસ છે એટલે +3 આવશે, અને જે ચલ છે તે બેઠું એઝ ઇટ ઇઝ આવશે, xy². ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પહેલા 2 પદ સજાત્ય પદ હતા, તેની વચ્ચે બાદબાકીની પ્રક્રિયા થઈ તો બાદબાકીની પ્રક્રિયા કરી, છેલ્લા 2 પદ પણ સજાત્ય પદ છે તો એના વચ્ચે પણ બાદબાકીની પ્રક્રિયા થઈ તો એ બાદબાકીની પ્રક્રિયા કરી, હવે જે આ 2 પદ આવે છે તેની વાત કરીએ। તો સૌથી પહેલા સરવારો બાદબાકી પર જવા પહેલા નક્કી કરી લેવું કે એ સજાત્ય પદ છે કે વિજાત્ય પદ છે। તો પહેલા એક ચલને સજાત્ય પદ છે કે નહીં જોવા માટે આપણે શું જોવાનું છે? ચલ ઘાતાંક સહિત સમાન હોવો જોઈએ।
तो अहीं एक्स बन्ने में है यस, पर अहीं एक्स की कितनी घटांक है बे, ने अहीं एक्स की कितनी घटांक है एक, एटले कन्फर्म थई गयुं कि आ विजातीय पदों छे। तमारे वाई ने जोवानी जरूर नहीं, दाखला तरीके अहीं अगर वाई नी बे घटांक घटे ने तो पण आ विजातीय पद थशे, कारण के अहीं एक्स नी बे छे ने अहीं एक्स नी एक ज छे, वाई नी घटांक भले ने बब्बे रहते। समझाय छे विद्यार्थी मित्रों? लेके बे पद नी अंदर एकाद चल नी घटांक पण जो जुड़ी जुड़ी निकले अथवा एकाद चल पण अलग अलग निकले तो ए विजातीय पद में जशे। सजातीय पद माटे कम्पलसरी जेटला चल आवेला होय ते बधा चल होवा जोईए अने बधे के दरेक चलों नी घटांक पण समान होवी जोईए। आशा राखू छू विद्यार्थी मित्रों आज टॉपिक मैं तमने समझावानो प्रयत्न कर्यो छे तमने समझ पड़ी हशे। હવે એ ટોપિકને લગતા આપણે પ્રશ્નો લઈએ છીએ અને પહેલો પ્રશ્ન લઈએ છીએ સરવાળો કરો। સરવાળાનો પ્રશ્ન લઈએ છીએ તો બે જુદી જુદી બેઝિક પદાવલીઓ લેશું એનો સરવાળો કરવાનો પ્રયત્ન કરશું। તો પહેલો પ્રશ્ન લઈએ છીએ 15 + 5x² - 10x, આ એક બેઝિક પદાવલી છે અને બીજી બેઝિક પદાવલી હું લઉં છું 2x - 2x² - 5। सवाल शू कहे सरवारो करो को आ बे बेजिक पदावलीओ सरवारो करो। तो सौथी पहलू काम शू करो जारे आ रीते प्रश्न में अने अनो सरवारो करो ए रीतनु लखेलो तो अने ने काढ़ी नाखवानु आ बेठू काउंस साथे बेठू लखवानो प्रयत्न करवानो अने सरवारानी प्रक्रिया छे तो अने नी जग्या शू लखवानु प्लस अने बीजी बेजिक पदावली। पहला स्टेप में शू करवानुं अने जगह प्लस करवानुं जो अहींया वत्तानुं चिन्ह आपेलुं एटले के आज बेठी रकम आपेली होय तो हमणां जे बीजुं स्टेप करीशे तमारुं पहेलुं स्टेप थशे। हवे शू करीए काउंसने छोड़िए तो 15 + 5x² - 10x 12 प्लस छे तो 12 वत्ता होवाथी काउंसनी अंदरना चिन्हने कोई तकलीफ पड़शे नहीं कारण के वत्ता गुण्या वत्ता वत्ता रहेशे 2x + -(-) रहेशे अने वत्ता गुण्या -(-) रहेशे। તમે જોશો 12 પ્લસ નું ચિહ્ન હશે તો અંદરના ચિહ્નો સાથે કોઈ બદલાવ આવે નહીં એટલે પહેલા સ્ટેપમાં અનેની જગ્યાએ પ્લસ કરશું બીજા સ્ટેપમાં કાઉન્સ છોડશું। હવેના સ્ટેપમાં શું કરવાનું તો હવે જે સમાન સમાન સજાતીય પદો જે છે તે લોકોને ભેગા કરશું। ખ્યાલ આવે છે? દાખલા તરીકે એક ટોકરી છે એની અંદર જુદા જુદા ફ્રૂટ્સ મૂકેલા છે તો બીજી તમારે ટોકરી જુદી જુદી દરેક ફ્રૂટ માટે દાખલા તરીકે એક મોટી ટોકરી છે તેની અંદર સફરજન છે ચીકુ છે અને કેરા છે મિક્સ છે તો તમારે 3 ટોકરી લેવાની। પહેલી ટોકરીમાં સફરજન મૂકો બીજી ટોકરીમાં ચીકુ મૂકો અને ત્રીજી ટોકરીમાં કેળા મૂકો બસ એ જ વસ્તુ અહીંયા ઘરી કરવાનું છે। તો અહીં તમે જોશો કે ટોટલ 3 જુદા જુદા પદો છે અચળ પદ છે એક્સ વર્ગ વાળું પદ છે અને એક્સ વાળું પદ છે તો અચળ પદને ભેગા કરો एक्स वर्ग वाला पद ने भेगा करो अने एक्स वाला पद ने भेगा करो। ध्यान राखजो ज्यारे भेगा करो त्यारे चिन्ह सहित तमारे भेगा करवाना छे। तो पहलू अचल पद 15 छे तो आ ए लाइन में बीजो अचल पद छे क्या छे आर्यो अने कयु छे -5 तो 15 साथे कोने लखीए -5 आ चिन्ह ने पण खास ध्यान में राखवानुं छे। बीजो पद कयु छे -5x² तो आमां एक्स वर्ग वालो पद क्या छे अहीं शुं छे -2x² અને ત્યાર પછી કોણ આવશે -10x તો -10x સાથે કોણ આવશે x વાળું પદ -2x। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે ત્રીજા સ્ટેપની અંદર આપણે સજાતીય પદોને ભેગા લખીએ છીએ સમાન પદો જે છે તેને આપણે ભેગા લખીએ છીએ એટલે કે અચળ પદને ભેગા લખ્યા x વર્ગ વાળાને ભેગા લખ્યા અને x વાળા પદને આપણે ભેગા લખ્યા। ભેગા કર્યા પછી એ લોકો વચ્ચે જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયા આપણે કરવાનો પ્રયત્ન કરવાનો। તો 15 અને 5 તો 15 નું ચિહ્ન પ્લસ 5 નું ચિહ્ન માઇનસ એટલે કે ચિહ્ન જુદા જુદા એટલે કે બાદબાકી થશે તો 15 અને 5 ની બાદબાકી આવશે 10 મોટું પ્લસ છે એટલે +10 રહેશે। પછી અહીંયા ચિહ્ન મૂકવાની ઉતાવળ નહીં કરવાની વિદ્યાર્થી મિત્રો કે અહીં પ્લસ છે તો ડાયરેક્ટ પ્લસ લખી દો દર ફેરી જરૂરી નથી કે અહીંયા પ્લસ હોય તો બેઠું પ્લસ જ આવશે બરાબર પ્રક્રિયા કરવાની પછી ચિહ્ન મૂકવાનું। હવે આ બેની વચ્ચેની પ્રક્રિયાની વાત કરીએ તો એક્સ વર્ગનું ચિહ્ન પ્લસ છે અહીંયા પણ એક્સ વર્ગનું ચિહ્ન માઇનસ છે એટલે કે આ પદનું ચિહ્ન પ્લસ આ પદનું ચિહ્ન માઇનસ ચિહ્ન અલગ અલગ એટલે બાદબાકી થશે તો 5 અને 2ની બાદબાકી આવશે 3 મોટું પ્લસ છે એટલે +3 અને એક્સ વર્ગને જોઈન્ટ કરવાનું ભૂલવું નહીં
पांच सफरजन ओछा बे सफरजन तो त्रण सफरजन आपणे आ शब्द खास बोलीए छीए एटले एने लखवानुं भूलवुं नहीं। अने छेल्ला बे पद एक्स वाला छे तो आ पद ऋण छे आ पद प्लस छे एटले के चिन्ह अलग अलग छे एटले बादबाकी थशे तो दस अने बे नी बादबाकी आवशे आठ। मोटू माइनस छे एटले माइनस आठ अने चल कयो छे आपणो एक्स। ख्याल आवे छे विद्यार्थी मित्रों? तो अहीं हवे तमे जोशो पाछा त्रण पद रह्या पण कोई पण पदमां એ સજાતીય પદ નથી। દસ અચળ પદ છે, આ એક્સ વર્ગ વાળું પદ છે અને આ એક્સ વાળું પદ છે, એમાં કોઈ પદ તમને સજાતીય પદ દેખાતું નથી એટલે અહીંથી આગળ આપણે પ્રક્રિયા કરી શકીએ નહીં એટલે આ તમારો ફાઇનલ જવાબ રહેશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો બે બેઝિક પદાવલીઓનો સરવારો આ રીતે આપણે કરી શકીએ છીએ। પહેલું સ્ટેપ અનેની જગ્યાએ પ્લસ મૂકો, બીજું સ્ટેપ કૌંસ છોડો, ત્રીજું સ્ટેપ સમાન પદો એટલે કે સજાતીય પદોને ભેગા કરો અને છેલ્લા સ્ટેપમાં સજાતીય પદો વચ્ચે જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયા આપણે કરીને ફાઇનલ આન્સર લખીએ છીએ। આશા રાખું આ દાખલામાં તમને સમજ પડી હશે। બીજો એક પ્રશ્ન લઈએ આપણે સરવારાનો। બીજો પ્રશ્ન છે, બાર એમ વર્ગ ઓછા એમ વત્તા ચાર। હવે અનેની જગ્યાએ હું પ્લસ લખીને બતાવું છું કે આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે। ત્રણ એમ ઓછા પાંચ ઓછા દસ એમ વર્ગ, રકમમાં અહીંયા અને હોય તો અનેની જગ્યાએ આપણે પ્લસ કરેલું છે એટલે પહેલું સ્ટેપ અનેની જગ્યાએ પ્લસ। બીજા સ્ટેપમાં શું વાત કરી હતી? કૌંસ છોડવાની। શેની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો? કૌંસ છોડવાની। બહાર પ્લસ છે એટલે અંદર કોઈ ચેન્જીસ આવશે નહીં, તો આ વત્તા ત્રણ એમ ઓછા પાંચ એમ, ઓછા પાંચ સોરી ખાલી અચળ પદ છે ઓછા પાંચ, અને આ દસ એમ વર્ગ। એના પછીના સ્ટેપમાં શું કીધું હતું? જે પદો સજાતીય છે તે લોકોને ભેગા કરો। તો પહેલું પદ છે બાર એમ વર્ગ, તો એમ વર્ગ વાળું પદ એની સાથે લેવામાં આવશે, તો એમ વર્ગ વાળું પદ ક્યાં છે? આર્યું તો ઓછા દસ એમ વર્ગ। જ્યારે પદોને ભેગા લખો ત્યારે ચિહ્નને પણ ખાસ ધ્યાનમાં રાખજો, એ આવશે તો એના ચિહ્નને લઈને જ આવશે, ખ્યાલ આવે છે? એના ચિહ્નને ત્યાં આગળ મૂકીને આવશે નહીં, એ આવશે તો એની સાથે જે ચિહ્ન છે તેને લઈને આવશે, એ ખાસ ધ્યાન રાખજો। બીજું શું છે પદ? ઋણ એમ, તો એની સાથે એમ વાળું પદ ક્યાં છે? આ રહ્યું, એ કયું છે? વત્તા ત્રણ એમ, પછી અચળ પદ વત્તા ચાર, અને અચળ પદ બીજું કયું છે? ઓછા પાંચ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે એમ વર્ગ વાળા પદની નીચે અંડરલાઈન કરીએ, એમ વાળા પદની નીચે અંડરલાઈન કરીએ અને અચળ પદની નીચે અંડરલાઈન કરીએ, તો બાર એમ વર્ગ ઓછા દસ એમ વર્ગ, ચિહ્ન અલગ અલગ, બાદબાકી બાદબાકી આવશે બે, અને ચલ કયો આવશે? એમ વર્ગ। આની વાત કરીએ, હવે તમે આગળ કીધું તેમ અહીંયા માઇનસ છે ને, અહીંયા જો માઇનસ લખી દેવો તો આની અંદર ભૂલ પડી શકે છે એટલે ચિહ્ન મૂકવામાં પણ ઉતાવળ કરવી નહીં। હવે આનું ચિહ્ન ઋણ છે, આનું ચિહ્ન પ્લસ છે એટલે ચિહ્ન અલગ અલગ હોવાથી બાદબાકી થશે। હવે તમને એમ થાય સાહેબ અહીંયા તો કોઈ સંખ્યા દેખાતી નથી, તો આપણે અગાઉ વાત કરી હતી તે અનુસાર કે ચલ સાથે જો કોઈ સંખ્યા ન દેખાતી હોય તો ત્યાં એક કહેવાય, શું કહેવાય? એક, એ બે વચ્ચે ગુણાકારની પ્રક્રિયા એટલે એક ગુણ્યા એમ એટલે એમ આવશે એટલે ચલ સાથે કોઈ સહગુણક ન દેખાય તો એ સહગુણક સાથે સંખ્યા એક છે તે આપણે ધ્યાનમાં રાખશું એટલે અહીં ચિહ્ન અલગ અલગ બાદબાકી, એક ત્રણની બાદબાકી આવશે બે, મોટું પ્લસ છે એટલે પ્લસ બે એમ, ખ્યાલ આવે છે? જો અહીંયા માઇનસ બે થી ઉતારી દેવું તો તમારું ભૂલ પડશે, ખ્યાલ આવે છે? એટલે ઉતાવળ કરવી નહીં, તેવું સેમ અહીંયા પણ થશે, આનું ચિહ્ન પ્લસ છે આનું ચિહ્ન માઇનસ છે, ચિહ્ન અલગ અલગ બાદબાકી, પાંચ ચારની બાદબાકી આવશે એક, મોટું માઇનસ છે એટલે શું આવશે? માઇનસ એક। ચિહ્ન મૂકવામાં ઉતાવળ કરવી નહીં, જે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયા કર્યા બાદ જ જે ચિહ્ન આવતું હોય તે ચિહ્ન મૂકવાનો પ્રયત્ન કરવાનો। આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ બેઝિક પદાવલીઓના સરવારામાં તમને ખ્યાલ આવ્યો હશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે બેઝિક પદાવલીઓના બાદબાકીવાળા પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ એટલે પ્રશ્ન બે લઈએ, બાદબાકી કરો, પહેલો સવાલ લઈએ આપણે, ત્રણ એ વર્ગ ઓછા બે બી વર્ગ ઓછા ચાર એ બી માંથી ત્રણ બી વર્ગ ઓછા એ વર્ગ વત્તા બે એ બી। હવે અહીં સમજવાનો પ્રયત્ન કરવાનો છે, આ રીતે પણ પ્રશ્ન આવી શકે, વચ્ચે આ શબ્દ આવે એટલે શું કહેવા માંગે કે આ પદાવલીમાંથી અને બાદ કરો એટલે આમાંથી અને બાદ કરવાનું છે, જેમાંથી બાદ કરવાનું હોય તે પહેલા લખતા હોઈએ છીએ,
આગળ અને શબ્દની જગ્યાએ ત્યાં સરવાળાની પ્રક્રિયા હતી તો અહીંયા પ્લસ કરતા અહીંયા બાદબાકીની પ્રક્રિયા એટલે શું શું કરશું આપણે માઇનસ ત્રણ બી વર્ગ ઓછા એ વર્ગ વત્તા બે એ બી કાઉન્સ ખાસ કરવાનું યાદ રાખજો હવે કારણ કે આગળ પ્લસ હોય તો વાંધો ન આવે પણ આગળ જ્યારે માઇનસ હોય ત્યારે તકલીફ તમને પારી શકે છે પેલું કહી ને કે તીર બાણ છૂટે તો એનાથી બચવું હોય તો આપણે આગળ ઢાલ રાખવી પડે તો આ બાણ જેવું છે માઇનસ ચિહ્ન ખાસ ધ્યાન રાખજો એટલે આ ઢાલ આપણી આગળ હોવી ખૂબ જરૂરી છે તો પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું આની જગ્યાએ માઇનસનું ચિહ્ન મૂક્યું ને એના પછીના સ્ટેપમાં આપણે શું વાત કરેલી હતી કાઉન્સ છોડવાનું તો પહેલું જે છે તે તો એઝ ઇટ ઇઝ બેઠું લખશું આપણે હવે ખાસ કાળજી રાખવાની કે જ્યારે બહાર માઇનસ હોય હવે માઇનસ ચિહ્નને આપણે અંદર લઈ જવાના એટલે કે આ માઇનસ ગુણાકાર છે આ બેઝિક પદાવલી સાથે ગુણાકારમાં કહેવાય તો માઇનસને નોર્મલ એવું કહેવાય કે માઇનસને જ્યારે કાઉન્સની અંદર લઈ જઈએ તો કાઉન્સની અંદર રહેલાના ચિહ્ન બદલાઈ જાય કેવી રીતે તો ગુણાકારની પ્રક્રિયા અનુસાર તો ઓછા ગુણ્યાનું ચિહ્ન વત્તા કહેવાય તો ઓછા ગુણ્યા વત્તા ઓછા ત્રણ બી વર્ગ ઓછા ગુણ્યા ઓછા વત્તા એ વર્ગ ઓછા ગુણ્યા વત્તા ઓછા બે એ બી તમે જોશો ત્રણે ત્રણના ચિહ્ન બદલાઈ ગયા પ્લસનું માઇનસ થઈ ગયું માઇનસનું પ્લસ થઈ ગયું ને પ્લસનું માઇનસ થઈ ગયું એટલે નોર્મલી એ રીતે પણ તમે યાદ રાખી શકો કે માઇનસને અંદર લઈ જઈએ ત્યારે અંદરના ચિહ્ન બદલાય ને અથવા જો તમને પ્રક્રિયા રીતે બતાવ્યું કે ગુણાકારની પ્રક્રિયા દ્વારા પણ તમે ચિહ્ન બદલી શકો એના પછીનું સ્ટેપ આગળ જેવું સેમ સમાન ચલવાળા એટલે કે સજાતીય પદોને ભેગા લખી દો પહેલું પદ છે ત્રણ એ વર્ગ તો એ વર્ગ વાળું પદ કયું છે વત્તા એ વર્ગ તો એને સાથે લખો બીજું પદ છે માઇનસ બી વર્ગ ચિહ્નને ખાસ ધ્યાનમાં રાખજો જે પદ લખો તેને ચિહ્ન સહિત લખવાનું બીજું બી વર્ગ વાળું પદ કયું છે આ રહ્યું માઇનસ ત્રણ બી વર્ગ અને ત્રીજું માઇનસ ચાર એ બી ને આ બાજુ કયું છે માઇનસ ટુ એ બી સજાતીય પદોની છે અંડરલાઈન તો આ બંને પદના ચિહ્નો પ્લસ છે એટલે સરવાળો થશે અહીં એ વર્ગનું સહગુણક એક કહેવાશે તો ત્રણ એ વર્ગ વત્તા એક એ વર્ગ તો ચાર એ વર્ગ અહીં પણ ચિહ્ન સમાન છે ચિહ્ન સમાન છે એ જ નિયમ ખાસ વાપરજો વિદ્યાર્થી મિત્રો નહીં તો તમે અહીં પણ ભૂલ કરી શકો છો માઇનસ માઇનસ પ્લસ કરીને સરવાળો કરશો ને તમે ચિહ્ન પ્લસ કરી નાખશો એવી ભૂલ થવાની શક્યતા છે એટલે જે શરૂઆતમાં સરવાળા બાદબાકીના નિયમો શીખવ્યા છે તે ખાસ ફરીથી રિમાઇન્ડ કરી દેજો અહીં ચિહ્નો સમાન છે એટલે સરવાળો થશે બે અને ત્રણનો સરવાળો પાંચ મોટું માઇનસ એટલે માઇનસ પાંચ બી વર્ગ છેલ્લા બે પદની વાત કરીએ આ પણ સજાતીય પદ છે એ બી વાળા એમાં પણ ચિહ્ન સમાન છે એટલે સરવાળો થશે ચાર અને બેનો સરવાળો છ મોટું માઇનસ એટલે માઇનસ એ બી જે ત્રણ પદ બાકી રહી એમાં કોઈ પદ સજાતીય પદ નથી એટલે અહીં આગળ સાદરૂપ આપણે આપી શકીએ નહીં એટલે આ તમારો જવાબ રહેશે એટલે કે આ બે બેઝિક પદાવલીઓની બાદબાકી તમારો આ રહી મિત્રો સરવાળો બાદબાકીમાં જે સરવાળામાં જે પ્રોસેસ કરી તે જ છે એના સ્ટેપ સેમ છે પહેલા સ્ટેપમાં આપણે ચિહ્ન મૂક્યું બીજા સ્ટેપમાં કાઉન્સ છોડ્યો ત્રીજા સ્ટેપમાં સજાતીય પદ ભેગા કર્યા અને ચોથા સ્ટેપમાં જે સરવાળા બાદબાકી થતી હોય છે તે સરવાળામાં કાઉન્સ છોડવામાં તકલીફ પડશે નહીં બેઠું લખી દેવાનું પણ બાદબાકીમાં અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે માઇનસ અંદર જશે ત્યારે ચિહ્ન બદલાશે બીજો એક પ્રશ્ન લઈને હજુ સમજવાનો પ્રયત્ન કરીએ તો બીજો પ્રશ્ન લઉં છું તો પહેલી બેઝિક પદાવલી છે પાંચ એક્સ ઓછા છ વાય ઓછા બે આમાંથી બીજી બાદ કરો તો માઇનસ કરીને પણ તમને રકમમાં આપી શકે તો સાત વત્તા ત્રણ વાય ઓછા ચાર એક્સ જો જે રીતે સવાલ આવી શકે છે તે રીતે હું સવાલ લખીને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ રીતે પણ સવાલ આવી શકે છે અને આ રીતે પણ સવાલ આવી શકે છે આગળના સવાલમાં જે બીજું સ્ટેપ છે તે જ તમને રકમમાં પણ આપી શકે છે તો અહીં પહેલું સ્ટેપ શું થશે આપણું કાઉન્સ છોડવાનું તો પહેલું જે બેઝિક પદાવલીનો કાઉન્સ છોડશું તે બેઠું એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા જ સાચવવાનું છે જ્યારે માઇનસ અંદર જશે ત્યારે ચિહ્ન બદલાશે તો સાત પ્લસ છે માઇનસને અંદર લઈ જઈએ તો માઇનસ સાત થશે વત્તા ત્રણ વાય છે તો એ માઇનસ ત્રણ વાય થશે અને ઓછા ચાર એક્સ છે તે પ્લસ ચાર એક્સ થશે અહીંયા ખાસ ધ્યાન રાખજો જો અહીં તમે ચિહ્ન માઇનસને અંદર લઈ જશો અને ચિહ્ન ન બદલશો તો તમારું પહેલું જ સ્ટેપ ખોટું આવશે અને એના પછીના સ્ટેપ પણ ખોટા જશે એટલે તમારો ઝીરો માર્ક્સ આવવાની શક્યતા રહી એના પછીના સ્ટેપમાં આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સજાતીય પદોને ભેગા લખીએ છીએ તો પાંચ એક્સ સાથે શું લખશું આપણે વત્તા ચાર એક્સ ઋણ છ વાય સાથે શું લખશું વિદ્યાર્થી મિત્રો ઋણ ત્રણ વાય અને ઋણ બે સાથે આવશે ઋણ સાત સજાતીય પદોને અંડરલાઇન કરીએ અહીં ચિહ્ન સમાન છે એટલે સરવાળો થશે પાંચ અને ચારનો સરવાળો નવ મોટું પ્લસ એટલે પ્લસ નવ એક્સ ચલને લખવું ભૂલવું નહીં
અહીં વાત કરીએ તો ચિહ્ન સમજો વિદ્યાર્થી મિત્રો, હું તરત ચિહ્ન લખતો જ નથી, પ્રક્રિયા કર્યા પછી જે ચિહ્ન સહિત જવાબ આવે તે જ લખું છું, એટલે ચિહ્ન લખવામાં પણ ઉતાવળ કરવી નહીં. અહીં ચિહ્ન સમાન છે એટલે સરવાળો થશે 6 અને 3 નો સરવાળો 9, મોટું માઇનસ એટલે માઇનસ 9 વાય. અહીં પણ ચિહ્ન સમાન છે તો સરવાળો થશે 2 અને 7 નો સરવાળો 9, મોટું માઇનસ એટલે માઇનસ 9. જે પદો બાકી રહ્યા તેમાં કોઈ પદ સજાતીય પદ નથી એટલે આની આગળ પ્રક્રિયા થશે નહીં. એટલે આ તમારું આ બે બેઝિક પદાવલીઓની બાદબાકી આવી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે આજે જે ટોપિક લીધો છે તે તમને સમજવાનો પ્રયત્ન કર્યો છે, તમને સમજ પડી હશે. આજે મારો મેઇન ટોપિક હતો સજાતીય પદ અને વિજાતીય પદ ઓળખવાનું, સજાતીય પદ ઓળખવાનું, સજાતીય પદોની સરવાળા બાદબાકી કેવી રીતે કરી શકાય તે સમજાવવાનો મેઇન ઉદ્દેશ હતો આ વિડીયો લેક્ચરની અંદર. અને આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ખાસ સમજ પડી હશે. તો આજે જે ટોપિક લીધા છે મિત્રો તેને લગતા હું હોમવર્ક આપું છું, ખાસ તમે પ્રયત્ન કરજો. ન ખ્યાલ આવે તો ફરીથી એકવાર વિડીયો લેક્ચર જોજો તો ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન લઈએ છીએ. 8x² - 7x - 5 + 6x² - 4x - 9. અહીં પ્લસની જગ્યાએ સરવાળાની પ્રક્રિયા એ રીતે પણ શબ્દ સ્વરૂપે પણ રકમ આવી શકે છે, તેને તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજો પ્રશ્ન હવે બાદબાકીના લેવાનો પ્રયત્ન કરીએ. 5mn - 3m² - 2n² - 5mn - 3n² - 2mn. અને બાદબાકીમાં બીજો એક પ્રશ્ન લઈએ. 6a - 5b - 4c - 3c - 3b - 4a. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ વિડીયો લેક્ચર ખૂબ અગત્યનો છે. સજાતીય પદ કોને કહેવાય, વિજાતીય પદ કોને કહેવાય તમને ખાસ આવડવું જોઈએ, તો જ તમે આ બેઝિક પદાવલીઓના સરવાળા બાદબાકી તમે કરી શકશો. આશા રાખું તમને આવડ્યું હશે અને તમે કાળજીપૂર્વક હોમવર્ક કરશો. તો આજના વિડીયો લેક્ચર માટે આટલું સીમિત રાખશું. થેન્ક યુ સો મચ.